નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગુજરાતી ભાષા સાહિત્ય વિષયના આજના કાર્યક્રમમાં આપ સૌનું હું ધ્વનિલ પારેખ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો વિષય છે આપણા બહુ જ સારા કવિ અને મૂર્ધન્ય સાહિત્યકાર રાજેન્દ્ર શાહનો કાવ્ય સંગ્રહ ધ્વનિ. ધ્વનિ કાવ્ય સંગ્રહ ગુજરાતી કાવ્ય સાહિત્યની એક મહત્વની ઘટના આપણે ગણી શકીએ. ધ્વનિ કાવ્ય સંગ્રહ વિશે વાત કરવા માટે આપણી સાથે જે વક્તા મિત્ર ઉપસ્થિત છે એમનો હું પરિચય કરાવતો. બહુ જ જાણીતા કવિ, વાર્તાકાર અને શબ્દ સૃષ્ટિ સામાયિકના સંપાદક શ્રી હર્ષદ ત્રિવેદી. હર્ષદભાઈ, આપનું સ્વાગત છે. હર્ષદભાઈ, રાજેન્દ્ર શાહ હું જાણું છું ત્યાં સુધી આપના પણ બહુ જ પ્રિય કવિ રહ્યા છે. રાજેન્દ્ર શાહના સોનેટોનું સંપાદન પણ આપણે કર્યું છે. પ્રશ્ન મને થાય કે ધ્વનિ 1951માં પ્રગટ થયો, ગાંધી યુગ આમ પૂર્ણ થવાની આરે હતો અને એક જુદી આબોહવા નવા કવિઓ રાજેન્દ્ર નિરંજનની કવિતાથી શરૂ થયો, તો કેવી તાજગી આ ધ્વનિ સંગ્રહમાંથી આપણને પ્રગટ થાય છે? એટલે ધ્વનિલભાઈ, 1951માં આ ધ્વનિ સંગ્રહ પ્રગટ થયો. એ સંગ્રહ પ્રગટ થયા પૂર્વે રાજેન્દ્રભાઈએ તો વહેલું લખવાનું શરૂ કરી દીધેલું, પણ એ વખતે ઉમાશંકર જોશી અને સુંદરમ આ બે મુખ્ય કવિઓ અને એનો પ્રભાવ ઘણો મોટો, ઉમાશંકર અને સુંદરમ ઉપર ગાંધીયુગનો પ્રભાવ ઘણો મોટો. એટલે એ વખતે ગરીબોના ગીતો, દલિતોના, પીડિતોના, પછી આઝાદી મળ્યાનો આનંદ અને જે કંઈ આપણને સુવિધાઓ હવે મળવાની છે તે બધી લોકો સુધી પહોંચે એવી એક ભાવના, આ પ્રકારનું એક વાતાવરણ હતું, દેશ માટેનો પ્રેમ વગેરે. હવે એમાંથી એક બીજી વચ્ચે એક ઘટના બને છે, એમાં કૃષ્ણલાલ શ્રીધરાણી આવે છે અને પ્રહલાદ પારેખ આવે છે. આ બે કવિઓ એક વિશિષ્ટ અર્થમાં તમે જુઓ તો સંધિ કાળના કવિ ગણાય, કારણ કે ગાંધી યુગ આ બાજુ પૂર્ણ થાય છે અને નવો યુગ આવવાનો છે. તો વચગાળાનો જે યુગ છે એમાં કૃષ્ણલાલ શ્રીધરાણી અને પ્રહલાદ પારેખ આ બે કવિઓ એવા છે કે જેમણે સૌંદર્યાનું રાગી કવિતા લખવાની શરૂ કરી. તો એની એની પણ આપણે પશ્ચાદભૂમાં જવું પડે કે આ કવિતા ક્યાંથી આવી, હવામાંથી નથી આવી. ભારતીય સાહિત્ય જગત ઉપર આમ જુઓ તો એ સમયે મોટી બે પ્રતિભાઓ, એક મહાત્મા ગાંધી અને બીજા રવીન્દ્રનાથ ટાગોર, આ ટાગોરનો પણ એક મોટો પ્રભાવ રહ્યો. એટલે ઉમાશંકર સુંદરમના કાવ્યો ઉપર આપણને જેમ સીધો ગાંધીજીનો પ્રભાવ દેખાય, એવી રીતે ભારતની અન્ય ભાષાઓમાં સમગ્ર રીતે જોવા જાવ તો રવીન્દ્રનાથનો પ્રભાવ પણ ઘણો મોટો હતો. એટલે આ શ્રીધરાણી અને પ્રહલાદ પારેખ આ બંનેની કવિતામાં જો આપણે જોઈએ તો રવીન્દ્રનાથનો સીધો પ્રભાવ આપણને જોવા મળે. પણ એનો અર્થ એવો નહીં કે ગાંધી પ્રભાવ બિલકુલ એમણે ઝીલ્યો નથી, પણ ગાંધી પ્રભાવમાં જે પ્રબળ તત્વો હતા એ તત્વો સમય જતા એની અનિવાર્યતા ઓછી બની અને સૌંદર્યનું રાગનું આખું વાતાવરણ એક દેશમાં હતું જે એ આ ગુજરાતી કવિતામાં લઈને આવ્યા બંને કવિઓ. અને એ બંને કવિઓનું એક આમ જુઓ તો એક શ્રીધરાણી માટે તો એવું કહેવાય છે કે દુર્ભાગ્ય આપણું બધાનું કે એ બહુ લાંબુ જીવી શક્યા નહીં. એ જો લાંબુ જીવ્યા હોત તો કદાચ ગુજરાતી કવિતાનો નકશો એમણે જુદો આપણને આપ્યો હોત, પણ બહુ નાની ઉંમરમાં એમનું અવસાન થયું અને એમણે આપણને જે કવિતાઓ આપી એ કવિતાનો ઝીલનારા જે કવિઓ આવ્યા એમાં આપણે રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતને મૂકી શકીએ. તો રાજેન્દ્રભાઈએ જે પહેલી જ કવિતા આપણને આપી આ જે ધ્વનિમાં છે તે નિરુદ્દેશે સંસારે મુજે મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે, ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ. તો તમે જુઓ કે આ પૂર્વે ગાંધીયુગમાં કેવું હતું કે દલિત પીડિતના ગીતો આવતા હતા, એટલે કે એક ચોક્કસ વિચાર લઈને આવતા હતા ગીતો. અહીં તો કવિ વાત જ જુદી કરે છે, નિરુદ્દેશે સંસારે મુજે મુગ્ધ ભ્રમણ, હું આ જગતમાં ફરું છું પણ મારો કોઈ ઉદ્દેશ નથી. કવિતાનો ઉદ્દેશ એ કવિતા જ હોઈ શકે, એ અહીંથી આપણી સૌંદર્યાનુરાગી કવિતા જે શરૂ થઈ એના આ પ્રમુખ કવિ રાજેન્દ્ર શાહ. હર્ષદભાઈ, તમે સરસ યાદ કરાવ્યું નિરુદ્દેશે. મને થાય છે કે આપણે આ ગીત સાંભળીએ. મને લાગે છે અજીતભાઈ વાળું કમ્પોઝિશન છે. હા, જરૂર સાંભળવા.
છે નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ બ્રહ્મણ સંસારે મુજ મુગ્ધ બ્રહ્મણ પાંશુ મલીન વેશે નિરુદ્દેશે નિરુદ્દેશે ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ કોકિલ મધુર કંઠ મે તો ભેલા થાય નિહાળી ને તો ભેલા થાય નિહાળી નિખિલ ના સહુરંગ મન મારું લઈ જાય ત્યાં જાવું મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમ ને સન્નિવેશે નિરુદ્દેશે નિરુદ્દેશે આજથી 5-6 પેઢી એ ગીત મને એ રીતે પણ મહત્વનું લાગે છે રાજેન્દ્રભાઈ ની આખી કવિતાના સંદર્ભમાં કે આ ગીત આખી એમની કવિતાનું જાણે ચાલક બળ હોય એ રીતે આખા એમને પહેલેથી છેલ્લે સુધી નિરુદ્દેશ યાત્રા એટલે એમનું જયારે મૃત્યુ થયું ત્યારે પણ એમના જે છેલ્લા શબ્દો હતા ત્યારે પણ એમણે આ જ ગીતને યાદ કર્યું હતું તો આ ગીતના સંદર્ભમાં એમની આખી ગીત કવિતા સંદર્ભે શું મેં બહુ સરસ એટલા માટે જ ઉમાશંકર જોશીએ આ ગીતને રાજેન્દ્ર શાહની કવિતાની નાંદી કહી હતી જેમ નાટકમાં નાંદી આવે એ નાંદી પરથી ખબર પડે કે આખું નાટક કઈ દિશામાં જશે અને નાટકનો ઉદ્દેશ શું છે અહીં તો નિરુદ્દેશની વાત છે રાજેન્દ્રભાઈના આ ગીતથી જ એમણે ધ્વનિ કાવ્ય સંગ્રહમાં આ પહેલું લખાયેલું એમનું કાવ્ય નથી પણ એમણે પહેલું એટલા માટે મૂક્યું છે કે રાજેન્દ્રની કવિતાસીર જે છે એટલે કે એ કવિ તરીકે ગુજરાતી ભાષામાં કઈ રીતે વિહરવાના છે એ આપણને આમાંથી ખબર પડે તમે પૂછશો કે આવી પહેલેથી કવિને ખબર હતી ના કવિને પહેલેથી ખબર ના હોય કારણ કે વૃક્ષ ચલે નિજ લીલા એ ન્યાય કવિતાનું સર્જન થતું હોય છે પણ રાજેન્દ્રભાઈનો પોતાનો એક સ્વભાવ એમનું પોતાનું એક અધ્યાત્મ એમનો પોતાનો અનુભવ અને મેં કહ્યું એમ કે એ બલવંતરાય ઠાકોર અને ગાંધીના ખભેથી ઉતરેલી કવિતા એ જ્યારે રવિન્દ્રનાથનો સહારો લઈને ગુજરાતીમાં આવે છે ત્યારે ત્રણ વસ્તુ બને છે એક તો એમને એમના વારસાગત જે સંસ્કારો મળ્યા જે એમના ધાર્મિક રીતે એમના ગુરુ પાસેથી મળ્યા એ સંસ્કાર એમની પાસે હતા દેશભક્તિના સંસ્કારો એમની પાસે હતા અને આ સૌંદર્યનું રાગી કવિતાના સંસ્કારો હતા એ ત્રણેયના સંમિશ્રણથી જે કંઈ ગુજરાતી કવિતામાં તે સમયના સંદર્ભમાં નિપજી શકે તેની નાંદી એમણે આમાં આપી એમાં મેં કહ્યું એમ કે કવિનું વ્યક્તિત્વ પણ પ્રગટ થાય છે અને કવિનો સ્વભાવ પણ પ્રગટ થાય છે એમણે એમ કહ્યું કે ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ નેણ તો ઘેલા થાય નિહાળી નિખિલ ના સૌ રંગ મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમ ને સન્નિવેશે તો પ્રકૃતિ જે છે કુસુમ કેરી ગંધ કે કોકિલ મધુર કંઠ કે નિખિલ ના સૌ રંગ આ બધા પ્રકૃતિના તત્વો છે તો આ કવિને પ્રકૃતિના તત્વો પરમ તત્વો જેને આપણે કહીએ છીએ એનું ખૂબ આકર્ષણ છે પણ એનું વળગણ નથી
મન મારું લઈ જાય ત્યાં જાવું, પ્રેમને સન્નિવેશે. તો એમને જે પ્રેમને સન્નિવેશે નામની જે વાત કરી, એટલે કે આ જગતને ખૂબ ચાહવું છે, પ્રેમથી એને જોવું છે, પ્રેમથી એને અનુભવવું છે. એટલે કે કવિનું પોતાનું ચાલક બળ પણ પ્રેમ જ છે. એ એ એ ખેંચાયા છે તો પ્રેમમાં જ ખેંચાયા છે, લખ્યું છે તો પણ પ્રેમથી લખ્યું છે. પ્રેમ નામનું જે તત્વ છે એ રાજેન્દ્રભાઈનો મુખ્ય આધાર છે. અને એક સ્વતંત્રતા, કવિની પોતાની ઓટોનોમી, એ આમાં એ વાત છે કે મન મારું લઈ જાય ત્યાં જાઉં, પણ પ્રેમને સન્નિવેશે, પ્રેમને બાજુ પર મૂકીને નહીં. બીજા અંતરામાં એમણે કહ્યું કે પંથ નહીં કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી. આ આ બહુ જ મહત્વની વાત છે કે કોઈ કોઈના પંથ ઉપર મારે ચાલવું નથી. કોઈના પંથની વાત નહીં, પોતાનો પંથ પણ નિશ્ચિત નથી કર્યો. પંથ નહીં કોઈ લીધ, પહેલેથી નક્કી નથી કર્યું કે મારે આ પંથ ઉપર જવું છે. પંથ નહીં કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી. કવિ ડગ ભરે અને એ કેડી બને. એટલે પેલી વાત નિરુદ્દેશ્ય વાળી તો ખરી જ ખરી, મન મારું લઈ જાય ત્યાં જાઉં એ પણ ખરું, અને ડગ ભરે ત્યાં એને કેળી રચવાની વાત છે. પણ આમાં ધ્વનિલભાઈ એક સરસ વસ્તુ એ છે કે તેજ છાયા તણે લોક પ્રસન્ન વીણા પર પૂર્વી છેડી. તેજ છાયા તણે લોક એટલે જીવનના સુખ દુઃખની વાત છે. જીવનમાં કાં તો સુખ હોય કાં તો દુઃખ હોય, અથવા સુખ મિશ્રિત દુઃખ હોય, દુઃખ મિશ્રિત સુખ હોય. એકલું સુખ ક્યારેય એબ્સોલ્યુટ સુખ નથી હોતું, એબ્સોલ્યુટ દુઃખ પણ નથી હોતું. પણ જીવન છે તે બધું આ અનેક પ્રકારની વિલક્ષણતાઓ અને વિશિષ્ટતાનો ભંડાર છે. એની વાત છે અહીંયા કે તેજ છાયા તણે લોક. આ તેજ અને છાયાના લોકમાં મનુષ્ય લોક, તેજ છાયાનો લોક તો ખરો, પણ તેજ છાયા તણે લોક પ્રસન્ન વીણા પર પૂર્વી છેડી. આ બધા સુખ દુઃખની વચ્ચે પણ મારે તો પ્રસન્ન વીણાની પૂર્વી રાગ જે છે એ પ્રસન્ન વીણા પૂર્વી છેડવાની વાત કવિ કરે છે. અને એક આનંદના સાગર ને જલ જાય સરી મુજ બેડી. બેડી એટલે હોડી, જેને આપણે બેડલો કહીએ છીએ એ છે. એક આનંદના સાગર ને જલ, સાગર ખરો પણ કયો સાગર? હિન્દ મહાસાગરની વાત નથી. હૃદયની અંદર જે આનંદનો સાગર છે, જીવનની અંદર જે આનંદનો સાગર છે, એમાં આ કવિની બેડી સરી જાય છે, સહજપણે સરી જાય છે. એક આનંદના સાગર ને જલ જાય સરી મુજ બેડી. પણ પછી જે બે પંક્તિ છે એ અદ્ભુત પંક્તિ છે. એ આખા રાજેન્દ્ર નિરંજન યુગની કવિતા ઉપર પણ એનો પ્રભાવ રહ્યો છે. હું જ રહું વિલસી સહુ સંગ ને હું જ રહું અવશેષે. કવિને કહેવું છે એમ કે ક્યારેય કોઈ વસ્તુ નાશ પામતી નથી, એ રૂપાંતર થાય છે, એકમાંથી બીજામાં એનું રૂપાંતર થાય છે, પણ એનું એનું પૂર્ણ પૂર્ણ એમ વિરામ એમાં ક્યારેય આવતો નથી. હું જ રહું વિલસી સૌ સંગે. આ સમષ્ટિમાં ફૂલ ખીલે છે તે પણ હું છું, વૃક્ષ વધે છે તે પણ હું છું, પવન વાય છે તે પણ હું છું, અને નદીના જે સરોવર જળ કે જે કંઈ દોડે છે એમાં પણ હું છું, આકાશમાં પણ હું છું. અને એ બધાના બદલાતા રંગની સાથે હું જ રહું વિલસી સૌ સંગ ને હું જ રહું અવશેષે. એટલે અવશેષ રહે છે તે પણ હું, એટલે કે પરમ તત્વ હું, આત્મતત્વ, એની આ કવિ વાત કરે છે. અને એ રીતે આ નિરુદ્દેશ છે, એ એમની આખી કવિતાની તાસીર પણ છે. હર્ષદભાઈ, એટલે ગીત રચનામાં પ્રકૃતિ તત્વ તો આવે છે, પણ ગીતના વિષયમાં તો ખાસો વૈવિધ્ય રહે છે. એક બાજુ તમે જોઈ જોઈ તો અજાણી આપણને મળે, તો બીજી બાજુ આપણે આપણા ભાઈને આપણા દુઃખનું કેટલું જોઈ જોઈ એ પણ મળે. તો સાથે સાથે એ ગીતોમાં જે પ્રકારે ભાષા પ્રયોજી છે, તો હો સાવર થોડી અખિયન મેં જો બન્યું છું કે લાલ ડાળે સારે, તો વ્રજ રંગી ભાષા પણ અમને જોવા. તો આ જે ગીતોની જે જુદી જુદી ભાષા છે એના વિશે જરા પ્રકાશ કવિતા
આપણી ભાષાનો એક એક જુદો પ્રકારનો સ્વાદ, એક જુદો ટોન આપણને એમાં સાંભળવા મળે છે. અને એટલા માટે તો કહેવાય કે ગુરુ ગુરુ ગુજરાતી ભાષાની કરી ગુજરાતી કવિતાનો ગુજરાતી અનુવાદ કરવો એટલે આપણી ભાષા છે. પણ એવું નથી, આ કવિમાં વિશેષતા એ છે કે બિંદુ કૃત્રિમ નથી, એનું ભાષા ભંડોળ જ સમગ્ર ભારતીય ભાષાઓને આવી રીતનું ભાષા ભંડોળ છે. અને એટલે એની કવિતામાં એ સ્વાભાવિક રીતે આવે. નહીતર એટલી સરળ ભાષામાં તમે જોઈ જોયું તો તું જાણે જાણે બીજને જોવું પડે છે કે તે પૂર્ણ જાચે લોકો પોતાની તમે જો ગામે એક પણ શબ્દ અઘરો છે, એક પણ શબ્દ બીજી ભાષામાં છે નહીં. પણ પેલી કવિતામાં 500 મની નિવેશ છે. 500 મની નિવેશ વાળી વાત આપણા માટે નહીં હતી, પણ એનો અર્થ નવો નહોતો આપણા માટે. આપણે તો દુનિયામાં આપણા જડાની માટે છીએ. ગુજરાતી ભાષા છે એને હું એમ કહું છું કે ગુજરાતી ભાષાનો વિકાસ પણ એક પરચિહ્ન છે. એટલે કે ગુજરાતી ભાષા વિસ્તરે અને બીજી ભાષાઓને આલિંગન મળે તો એમાંથી કેવો અર્થ નીકળે અથવા તો એનું સૌંદર્ય કેવો પ્રગટ થાય. ગુજરાતી કવિતાના પ્રવાહમાં પણ એક વિશિષ્ટ છે અને એ સોનેટ વાળા છે. 500 હું જો કહું છું એ સોનેટ વાળા જુદા અર્થમાં એમ થશે કે આપણે ત્યાં બીજા લોકો જે સોનેટ લેતા બીજા કવિઓ જે સોનેટ લેતા છે એ જુદા અનુભવ છે. આ જુદા અનુભવ છે. આમાં કવિ વર્ષો પછી પોતાના વતન ગામમાં આવે છે, તો એમ જ પરંતુ કોઈ રહેતું નથી અને વર્ષો પછી કવિ આ વાતાવરણમાં મુકાય છે. તમે પોતે પણ અંદરથી ઘણા બદલાયા છે, પણ જયારે આ સમયમાં ફરી વાર આવે છે ત્યારે એક જુદો વિશ્વ એક સામે ઉગડી આવે છે. એટલે કે એક વખતે આ ઘર તમતમતું હતું, જેમાં પત્ની માતા પિતાની સ્મૃતિ હોય અને પોતે જરા મધુર નીકળી છે. એટલે કે યુવાન હતા, પોતાના બચપણથી માંડીને યુવાન થયા, પોતે લગ્ન થયા અને આ બધા સંસ્કારો પછી આ ઘર છૂટું છે અને એમાં ફરી આવે ત્યારે આ વિશિષ્ટ પ્રકારની અનુભૂતિનો મુકાય છે કે જે ભૂતકાળ છે તે હવે વર્તમાન થયું નથી અને જે વર્તમાન છે તે આવતીકાલે ભૂતકાળ બનવાનું છે. અને તેમ છતાં આ સ્મૃતિ એની કઈ રીતે અંદરથી પીડે પણ છે અને એક પ્રકારનું સુખ પણ આવે છે. તો એટલે એને આયુષ્યના અવશેષ એના 5 ઘંટા પણ પહેલું છે તે ઘર ભણી. એ ઘર ભણી જાય છે ત્યારે શું કરે છે એનું અદભુત વર્ણન છે કે કખડ થતી ને ઘોડન ગાતી જતી ડમણી જૂની વિજન પથને ચીલે ચીલે તમે શ્રમહી ઘન સ્વપન મધુરી નિદ્રાનું તે દ્રગો નહીં અંજન ભરતી ઘોઘરી ધોરી ઘેરી મીઠા રણકારથી. આ જીવનની પણ ડમણી એ ધીમે ધીમે જૂની થઈ રહી છે અને એ પણ ખખડ થતી ને ખોડંગાતી. સમયનો માર એને ઘણો ખાધો છે. ખખડ થતી ને ખોડંગાતી આ હરિણી છંદ છે. હરિણી છંદ એ રાજેન્દ્રભાઈ નો પ્રિય છંદ હતો. ખખડ થતી ને ખોડંગ ગાતી તો એમાં ડમણી પણ ખોડંગ ગાય, આપણે પણ લયમાં ખોડંગ ગાઈએ. ડમણી જૂની વિજન પથને જ્યાં કોઈ માણસ નથી, વિજન પથને ચીલે ચીલે તમે શ્રમહી ગન આ આ અંધકાર છે તે સમયનો અંધકાર છે. સ્વપન મધુરી નિદ્રાનું તે દ્રગો મહી અંજન અને એમાં આંખોની અંદર કેવું અંજન છે તો કે સ્વપ્ન મધુર અંજન છે. હવે આ કવિની વિશેષતા એ છે કે એ માત્ર એક ભાવને લઈને નથી ચાલતા, એ આખા પરિવેશને લઈને પણ ચાલે છે. એટલે તમે જુઓ કે એ એક મૂંગા મૂંગું જે બળદગાડું ચાલી રહ્યું છે, ડમણી ચાલી રહી છે, એ એના એના બળદને પણ એ ભૂલતા નથી. એના એને ડોકમાં બાંધેલી જે ઘૂઘરી છે, એનો રણકાર છે, એને પણ એ ભૂલતા નથી. એટલે સમગ્ર પરિવેશને પણ એ વ્યક્ત કરતા જાય છે. ચરમ પ્રહરે ઠંડી ધીમા સમીર મહી ભળી સ્મૃતિ દુઃખ મને વ્યાપે તેવી બધે પ્રસરી રહી લઘુ ક દીવડે સૂતી સીમા બધી બનતી લહી સજગ તમને તમ એટલે અંધારું ને ઓઢી પાછું જતી પડખું ફરી. આ લઘુ ક દીવડે સૂતી સીમા આ બધી બધી જાણે કે નાનકડા દીવામાં બધું સમાઈ ગયું છે અને પાછી આમ પડખું ફરી જાય છે. એ સમયને પણ એ રીતે વ્યક્ત થતા રહ્યા છે.
વ્યક્ત કરતા રહ્યા છે. પથતરુ તણા નીડે પંખી ક્યાંય ફરકે અને કદીક અથવા તારો કોઈ ખરે બસ એટલું કલિત બનતું ત્યાંય ઊંડા મને કરણો સહુ કણકણની આ માટી કેરી કથા નિરખી રહે. આટલું તો એને વર્ણન આપ્યું અને પછી કહે છે કે જન્મ સ્થળની ઝાંખી આયુષ્યની અવધે કરું ભર્યું જવ હતું તેની યાદે સુને ઘર સંચરું. જવ એટલે જ્યારે આ જ્યારે આ ઘર હર્યું ભર્યું હતું એની યાદ છે. આજે ઘર હર્યું ભર્યું નથી પણ એની માત્ર યાદ રહી છે અને એ યાદને લઈને કવિ સુના ઘરમાં સંચરે છે. એટલે આ તો માત્ર ઘર ભણીનું પહેલું સોનેટ, હજી તો કવિ સંચર્યા, એની એક યાત્રા શરૂ થઈ અને ત્યાર પછી પ્રવેશ કરે છે. આ પ્રવેશવાળું સોનેટ છે એ બહુ મહત્વનું છે કે ભર્યું ઘર હતું તેના સુના રજોમય પ્રાંગણે લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની. કવિ જે બાકી રહેલું આયુષ્ય છે એ એના એના મધ્યાંતરે અહીં આવ્યા છે એટલે એ ગઠડી ત્યાં મૂકે છે અને ઘરમાં પ્રવેશ કરે છે. ત્યાં ધુમસથી છાયેલા તે વિષણ ઉજેશની ટસર ગગને લાગી જાગી દિશા અનુકંપને ખબર પૂછતા મોટેરા જે જીવંત રહ્યા જૂજ. હવે એક એક જમાનામાં આ શેરી આ ઘર હર્યું ભર્યું હતું, માણસો બેઠા હોય રમતા હોય છોકરા અને વડીલો ખબર પૂછતા હોય, ખબર પૂછતા મોટેરા જે જીવંત રહ્યા જૂજ. એમાંના કેટલાય ચાલી ગયા છે સમયના પ્રવાહમાં, હવે રહ્યા નથી અને જૂજ લોકો રહ્યા છે. નજર કરી લઈ કામે લાગી જતી વહુવારુ. જો આ શબ્દ ચિત્ર કેવું હોય, નજર કરી લઈ કામે લાગી જતી વહુવારું. આમ સહેજ ઘૂમટો આઘો કરી નજર કરી અને પાછી કામે લાગી જતી વહુવારું. કુતૂહલ થકી પ્રેર્યા આવી વળ્યા કઈ બાળકો. કોઈ આપણે ત્યાં આવે બહારથી તો સ્વાભાવિક છે કે નાના બાળકો એકદમ આવે ને ઘેરી વળે. તો આ જે જીવનની સ્વાભાવિકતા કવિ લઈ આવે છે. પછી કહે છે ક્ષણ ભસી પછી શ્વાને સૂંઘી લીધા ચરણો મુજ. એ બાળકો જેવું જ આ શ્વાનનું પણ હોય છે કે અજાણી કોઈ વ્યક્તિ આવે આવે અને જરા સૂંઘી લે અને જરા જોઈ લે, થોડી વાર પહેલાં ભસે પણ પછી ખાતરી થાય કે ના આમાં કંઈ ચિંતા જેવું નથી એટલે ખસી જાય બાજુ પર. તો આ આ ગતિશીલ ચિત્ર પણ છે. મુખથી ઉઘડ્યા તાળા દ્વારે કર્યું જરી ક્રંદન અચલ સ્થિતિમાં ગાત્રો જેના જડાઈ ગયા હતા ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાદતા ધસી રહી શી કોઈ પ્રેતે જાણે લહ્યું નિજ મોચન. હવે તમે જો આ ચતુષ્ક છે ધ્વનિલભાઈ, મુખથી ઉઘડ્યા તાળા, આ માત્ર પેલા દ્વારનું તાળું નથી ઉઘડ્યું, મુખથી ઉઘડ્યા વાચાનું તાળું પણ ઉઘડ્યું છે જે અત્યાર સુધી વાચા જાણે કે હણાઈ ગઈ હતી. પણ એ ઉઘડે છે ત્યારે શું થાય છે, દ્વારે કર્યું જરી ક્રંદન. દ્વાર કડાડાડ અવાજ સાથે ખુલે છે કે વર્ષોથી આ દ્વાર ખુલ્યું નથી, એના મિજાગરા કટાઈ ગયા છે અને એ ક્રંદન એક પ્રકારના અવાજથી દ્વાર ખુલે છે. અચળ સ્થિતિમાં ગાત્રો જેના જડાઈ ગયા હતા, આ માત્ર મિજાગરાના ગાત્રો જડાઈ ગયાની વાત કવિ કરતા નથી, અચળ સ્થિતિમાં વર્ષોથી બંધ એવા આ મિજાગરા બારણાને ખોલે છે એની સાથે કવિની જે ઇન્દ્રિયો છે બધી, જે અત્યાર સુધી આ બધા અનુભવ એણે અંદર ભરી ભીતરના જગતમાં ભરી રાખ્યા હતા, એ અનુભવના ગાત્રો પણ જાણે કે ખુલતા હોય એવી રીતે એટલે બંને વસ્તુ એમણે ઉજાગર કરી છે. ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાદતા. વર્ષોથી જે અંદર હવા ભીતર ભરાયેલી હતી, બારણું ખુલ્યું અને જાણે કે એને એક તક મળી અને એ ભીની વાસી હવા બહાર ધસી રહી છી. કેવી રીતે ધસી, કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન. આપણે ત્યાં પ્રિય સૃષ્ટિ માટે એવું કહેવાય છે કે એને શરીર નથી હોતું, એ માત્ર વાયુ રૂપ હોય છે. તો આ અંદરની હવા એ પ્રેત, એ પ્રેત કયા, ગત સમયનું પ્રેત છે અને એ પ્રેતને જાણે કે મોચન મળ્યું, એનું વિમોચન થાય છે અને એ ખુલીને બહાર આવે છે. આટલી વાત મૂકીને પછી કહે છે ઘરમાં જતા અંધારાએ ઘડી લીધ આવરી કિરણ પરશે જૂના પાત્રો વળી નિરખ્યા. અને સૂર્યકિરણને સાક્ષીએ સૂર્યકિરણ એમાં આવે છે અને કવિની આંખ સામે એ જાણે કે જૂના બધા પાત્રો ઉઘડી આવે છે. અને એક જૂના પાત્રો ઉઘડી આવવાની સાથે સ્વજનોની સ્મૃતિ, એના એ જૂના પાત્રો કોણ હોઈ શકે, આપણા સ્વજનો જ હોય ને, અને એની સ્મૃતિ જાગે. એટલે એક સોનેટમાંથી બીજા સોનેટનીમાં પ્રવેશવાની જે સહજ ગતિ છે એ તમે જુઓ કે પહેલાં ઘર ભણી અને ઘર ભણી પછી એમાં પ્રવેશ, પ્રવેશ પછી સ્વજનોની સ્મૃતિ, એટલે આ એક પછી એક ઓરડા ઉઘડે છે જાણે કે મનના ઓરડા પણ ઉઘડે છે.
જીરણ થઈને ભીતે ઝૂકી ઉભો હજી ખાટ આ રજની નમતા જે ઢાળીને પિતાજી પુરાણની જીવન બળને દેતી કહેતા કથા રસની ભરી પૂર ઘર સમૂહ હેતે મોહર્યું હતું પરસાળમાં. આ જીરણ થઈને જે ખાટ અત્યારે ઝૂલે છે એના ઉપર એક સમયે સાંજ ઢળતા પિતાજી બેસતા અને જીવનને બળ આપનારી પુરાણની વાતો કહેતા. અને એ કથાઓ કેવી હતી? રસભરી કથાઓ હતી. અને આ ઘર છે એ કેવું હતું? પૂર ઘર સમૂહ હેતે મોર્યું હતું પરસાળ. અનેક લોકો આવીને બેસતા હતા અને સાંભળતા હતા. તો એ રીતે આ એક જીવંત ઘરની છબી મૂકી. અને તરત બીજા ચતુષ્કમાં કહે છે કે મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું નિત નિત વલોણાના એના અમી ધરતી હતી સુરભિ હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી અવ અહીં ઝૂલે ખાલી સીકું વિના દધી ઝૂરતું. બહુ ઝડપથી આપણે વાત કરીએ તો મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું, માનું મરકતું મુખ એના સ્વરથી આ ઘર ગુંજતું હતું. નિત નિત વલોણાના એમાં અમી, વલોણું રોજ થતું હતું કારણ કે ઘરમાં ગાય હતી અને ગાયના દૂધ દહીં છાસ માખણ અને વલોણા ચાલતા. સુરભી હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી. આ એક એવું ઘર હતું કે જ્યાં બધાની ઈચ્છા ફળતી હતી, જે કોઈ ઈચ્છા કરો તે તમને મળતું હતું. હવે એ જગ્યાએ શું છે? તો કે અહીં ઝૂલે ખાલી સીકું વિના દધી ઝૂરતું. હજી સીકું તો એમને એમ રહી જ ગયું છે લટકતું, પણ એમાં દધી નથી, એમાં માખણ નથી. અહીં ઉપરની મેળી જોને કશી વલખી રહી. આ આ ચતુષ્ક છે ને એ જરા વિચિત્ર છે, વિશિષ્ટ પણ છે. કારણ કે સ્વજનોની સ્મૃતિ સાથે, સ્વજનોની સ્મૃતિ તો આવે છે પણ એની સાથે સાથે કવિને પોતાનું યૌવન, એ લગ્ન કરીને પરિણીત થઈને અહીંયા આવ્યા છે. અને આ એ મેળી છે કે જ્યાં એમણે મધુરજની ની ઉજવણી કરી હતી. અહીં ઉપરની મેળી જોને કશી વલખી રહી પ્રિય ઉછળતા બે હૈયાનો થયો અહીં સંગમ. અહીં પૂનમની રાતે મોજે ચડ્યા ભરતી સમ ગગન ઝીલતી જાળી જાળા થકી અવ આંધળી. દાંપત્યની ઉત્તમ ક્ષણોની શરૂઆત અહીંથી થઈ છે. એટલે પ્રિય ઉછળતા બે હૈયા, બંને હૈયામાં હૈયા અનેક સ્વપ્નો લઈને નાયક અને નાયિકા એ વખતે અહીંયા હતા અને એ એનો સંગમ થયો છે. આપણે ત્યાં પરિણય લગ્નને સંલગ્ન કહેવામાં આવે છે, એક પરમ મિલનની વાત છે. એટલે કે બે હૈયાનો અહીંયા સંગમ થયો. અહીં પૂનમની રાતે મોજે ચડ્યા ભરતી સમ. પૂનમની રાત હતી અને જેમ સમુદ્રમાં પૂનમની રાતે ભરતી આવે એવી રીતે આ બંનેના હૃદયરૂપી સમુદ્રમાં પણ ભરતી આવી હતી. ત્યાં અત્યારે શું છે? ગગન ઝીલતી જાળી જાળા થકી અવ આંધળી. એક વખત એ જાળીમાંથી આખું ગગન દેખાતું હતું. હવે જાળી તો છે પણ એ જાળીમાં કરોળિયાએ જાળા કરી નાખ્યા છે. અને એ જાળા એટલા બધા એની રેખાઓ ઉપર રેખાઓ ઉપર રેખાઓ થતા એ જાણે કે જાળિયું એ આંધળું થઈ ગયું છે. અને ગિરિસર સમૂહ હંસોનો જે કલદ ધ્વનિ રેલતું તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું. એક મૂંગી વ્યથા, એ જ્યાં તમરું પણ બોલતું નથી એવી આ જ્યાં પૂનમની રાત હતી એની જગ્યાએ તમિશ્રની રાત થઈ ગઈ અને તમરાનો અવાજ એ પણ હવે જાણે કે નથી. એટલે એક એક જે સઘન અનુભવ મૂકીને કવિ અહીંથી ગયા છે એની જે પીડા છે કે હવે આમાંનું કશું રહ્યું નથી અને ફરી એનો અનુભવ ચેતનાની સ્તરે કરે છે એની વાત આ સોનેટમાં કરી. ત્યાર પછી પરિવર્તન નામનું જે સોનેટ છે, શિશુ હૃદયના ઉલ્લાસે અહીંયા ઊભી જરૂ ખાક અને ઇહ નિરખતો ચીલો બંકી ધરી ગતિ દૃષ્ટિમાં ક્ષણ ક્ષણ રમી સંતાતો ને અનંતન સૃષ્ટિમાં ભ્રમણ અર્થે જાતો પૂંઠે વિમુગ્ધ મૂકી મને તલસતું હૈયું કેવું સુદૂર અગમ્યને પથ વિહરવા કાજે જેની અપૂર્ણ કથા તણા ધુમ્મસ પર અંકાતી મારી સુરંગીન કલ્પના નિજ રચિત આનંદે જોતા દ્રગો ભવિતવ્યને હજી જરૂખો એનો એ હું અને વળી પંથ આ પણ અવ અહીં આવી ઘેરી વળે ગતની સ્મૃતિ બીન મૂક થયું તોય એની સુણી રહું ઝંકૃતિ વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વરવૃંદમાં સરળ મનના ચાંચલ્યોના હવે નહીં ક્રીડન અવ હૃદયના શૂન્ય લાજું પ્રશાંત નિમજ્જન. હવે જાણે કે આ કશું રહ્યું નથી. અને છેલ્લું સોનેટ છે જીવન વિલય. અવ હૃદયના શૂન્ય પામી રહ્યો લહું છું લય અહીં નહીં હવે સંકલ્પો ને નહીં કઈ વૃત્તિએ તદપી મુજ કર્મોની પેલી પ્રફુલ્લિત સૃષ્ટિ તે ચહુદીશ થકી ગરજે આદ્યંત જીવનનો જય
શબ્દ ઉપન્યો તેવો જોકે શમે પણ એહના અસીમિત જગે વ્યાપી રહે છે અનંત પ્રતિધ્વનિ નહીવત બની રહેતું માટી મહી પણ બીજની તરુવર્તના પરણે કેવી રમે સત એષણા. આ બધું થયું. હવે કવિ જે છેલ્લે એનો જે ઉપસંહાર કરે છે કે ઉપશમ ઉપર આવે છે ત્યાં શું કહે છે કે જીવનનું જરા આઘે રહીને કરું અહીં દર્શન. આ બધું દર્શન કર્યું જીવનનું, આ માત્ર અનુભવ ઘર છોડીને ગયા ને પાછા આવ્યા એમાં એમાં જ આખા સમગ્ર જીવનની વાત કરી લીધી. જીવનનું જરા આઘે રહીને કરું અહીં દર્શન, ઉગમ નહીં વા ન્યાળું કોનાય તે વળી અંતને, રૂપની રમણા માહી કોઈ ચિરંતન તત્વને, નિરખું નિજ આનંદે રહેતું ધરી પરિવર્તન. એટલે એનું દુઃખ પણ રહેતું નથી. શરૂઆતમાં જે વાત હતી કે દુઃખ હતું કે જાણે કે હવે આ જીવન રહ્યું નથી ને બધું બદલાઈ ગયું છે, એમાં કવિ એક દર્શનની કક્ષાએ પહોંચે છે. પણ એ દર્શન સુધી પહોંચવા માટે આ યાત્રા જરૂરી હતી. એટલે કે એક વખત એક ઘર છોડ્યું એમાં વર્ષો પછી આવો, ફરી એ બધી સ્મૃતિઓને તાજી કરો, એમાં તમે આખા આખા રમમાણ થઈ જાઓ, એની પીડા અનુભવો, અને પછી પોતાને મળેલી મેધાને આધારે, ભારતીય પરંપરાના સંસ્કારોને આધારે એમાંથી મુક્તિ પામો. ગહન નિધિ હું મોજું એ હું વળી ઘન વર્ષણ, અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. એટલે આ બધું જ વિસર્જન થઈ ગયું છે, એનું દુઃખ પણ નથી રહેતું, એની પીડા પણ નથી રહેતી, અને એક આનંદનો અનુભવ, યાત્રાનો અનુભવ રહે છે. એનું મુખ્ય કારણ એ છે કે આ જે સમુદ્ર, જીવન સમુદ્ર, ભવસાગર, એમાં પણ ગહન નિધિ હું છું, મોજું એ હું છું, વળી જે ઘનવર્ષણ થાય છે, નવું પાણી આવે છે, તે પણ હું છું, અને અભિનવ રૂપે, એટલે કે મારો ક્યાંય, મેં કહ્યું એમ કે પૂર્ણ વિરામ નથી, મારો ક્યાંય નાશ થતો નથી, અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. એટલે નિરુદ્દેશનો જે છલ્લી કરી છે એ જ પાછી આ જ વાત છે કે સર્જન અને વિસર્જન બંને વસ્તુ એ રાજેન્દ્રભાઈમાં છે. મિત્રો, હર્ષદભાઈ બહુ ઝડપથી પણ આયુષ્યના અવશેષોનો સરસ આસ્વાદ કરાવ્યો. આ રીતે છંદોબદ્ધ પઠન કરવું એ પણ એક અઘરી કળા છે. એટલે મને તો ક્યારેક ઈર્ષ્યા પણ આવે કે આ રીતે હું તો પઠન નથી કરી શકતો. હર્ષદભાઈ, આ છંદોબદ્ધ કાવ્ય અને ખાસ કરીને જે સોનેટ રચનાઓ છે એનો મુખ્ય એક રંગ પ્રણયનો પણ રહ્યો છે. એટલે ખાસ કરીને મિલન વિરહ કે શિરીષ ફૂલસી જેવી જે રચનાઓ છે એમાં પ્રણયનો પણ રંગ આપણને જોવા મળે છે. તો આ જે પ્રણયનો વિષય છે એવી કવિતાઓ વિશે થોડી વાત કરો. રાજેન્દ્રભાઈએ પ્રણયમાં તો એક દિવ્યતા જોઈ છે હંમેશા. એ એમની કવિતામાં જો આપણે ધ્યાનથી જોવા જઈએ ને તો તમને ખબર પડે કે માનવ દેહ પણ ઓગળી જાય છે. એટલે કે સ્ત્રી અને પુરુષ, શિવ અને શક્તિ, એવા જે બે પરમ તત્વો છે આપણા, એ પરમ તત્વના મિલનની કથા જ એમણે ગાઈ છે. એમાં વિરહ છે તે પણ ક્ષણિક છે, એમાં મિલન છે તે શાશ્વત છે. એટલે એમના ગીતોમાં તમે જુઓ તો પણ તમને ખ્યાલ આવશે, માત્ર છાંદસ રચનાઓમાં જ નહીં પણ ગીતોની અંદર પણ તમે જુઓ તો રાજેન્દ્રભાઈનો પ્રણય, એટલે કે એની કવિતામાં વ્યક્ત થતો પ્રણય, એ વાયવી નથી. એમાં નાયક અને નાયિકા બિલકુલ સદેહે હાજર હોય છે. એટલે માંસ માંસ રક્ત માંસ મજ્જાના, આપણે જેને હું તમે હરતા ફરતા હોઈએ એવી રીતે તમને નાયક અને નાયિકા જોવા મળે, એમની ક્રીડાઓ પણ આપણને જોવા મળે. એટલે વાત સૂક્ષ્મ કરવાની પણ સ્થૂળનો આધાર લેવાનો, આ એમની મુખ્ય ભૂમિકા રહી છે. એટલે મૃત્યુની વાત કરતા હોય તો પણ એમાં એ જીવનની જ વાત કરે છે, પ્રેમની વાત કરતા હોય તો પણ જીવનની જ વાત કરે છે, પ્રકૃતિની વાત કરે તો પણ જીવનની વાત કરે છે, અને પ્રભુ પ્રાપ્તિની વાત હોય તો પણ જીવન વિના શક્ય નથી એવું એમનું દર્શન રહ્યું છે. આ ધ્વનિ સંગ્રહના જે છંદોબદ્ધ કાવ્યો છે એમાં કેટલાક દીર્ઘ કાવ્યો પણ શ્રાવણી મધ્યાને કે શેષ અભિસાર જેવા જે કાવ્યો છે એ પણ આ સંગ્રહના મહત્વના કાવ્યો છે જેને આપણે ગણતરીમાં લેવા પડે. તો આ ને ઉમાશંકરે આ કાવ્યો વિશે જયારે સંસ્કૃતિમાં લખ્યું હતું તો ચિત્રો ઉભા કરવાની જે આખી જે શક્તિ છે, ખાસ કરીને શ્રાવણી મધ્યાન વિશે, તો આ બે કાવ્યો શેષ અભિસાર અને શ્રાવણી મધ્યાન, તો એની જરા વિશેષતાઓ વિશે વાત કરી. બિલકુલ. હવે આ આ જે ધ્વનિની કવિતાઓ જે સમયે આવી, તો આપણે અગાઉ વાત કરી કે રવિન્દ્રનાથનો પ્રભાવ બહુ મોટો હતો. રવિન્દ્રનાથ એટલે શાંતિ નિકેતન. રવિન્દ્રનાથ એકલા નહોતા, શાંતિ નિકેતનમાં એ વખતે દેશના મોટા મોટા ચિત્રકારો, મોટા મોટા સંગીતકારો અને મોટા મોટા ચિંતકો, બહુ સારા કવિઓ. રવિન્દ્રનાથનું નામ એટલું મોટું છે કે બીજાઓને આપણે એ વખતે
જાણતા નથી, પણ એ બધા પોતાનામાં તમે જુઓ તો એ બધા પર્યાપ્ત એવા મોટા માણસો હતા, અને એમનો પણ એ વાતાવરણને ઘડવામાં પ્રભાવ રહેલો. એટલે રાજેન્દ્રભાઈની કવિતામાં જે ચિત્રાત્મકતા છે એ તમે જુઓ કે જાણે ફિલ્મ જોતા હોઈએ એવી રીતે એ શબ્દ દ્વારા વર્ણન કરી શકે છે. અને એ બધું ગુજરાતીમાં પહેલી વખત આવ્યું. પહેલાં આપણે ત્યાં માત્ર ભાવનાત્મક પ્રકારના કાવ્યો થતા હતા, અને આ ચિત્રાત્મક પ્રકારના કાવ્યો આવ્યા. તમે જુઓ કે શ્રાવણી મધ્યાહ્ને જે કવિતા છે, તો શ્રાવણ મહિનો છે અને એનું મધ્યાહ્ન છે. હવે શ્રાવણનો મધ્યાહ્ન કેવો હોય? તો ક્યાંક વાદળ હોય, ક્યાંક સરવડા હોય, ક્યાંક વરસાદ હોય, ક્યાંક તડકો હોય, ક્યાંક છાયો હોય, ઘડીકમાં અંધારું લાગે, ઘડીકમાં પ્રકાશ લાગે, અને ઘડીકમાં તમને ભેજવાળું વાતાવરણ લાગે, ઘડીકમાં સૂકું લાગે. અને એ બદલાતી પ્રકૃતિની પડછે તમારું વાસ્તવ જગત પણ બદલાતું રહે. એ બદલાતું ચિત્રાત્મકતા જે સતત પટ્ટિકા બદલાતી રહે એને કવિ કઈ રીતે મૂકે છે? મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત, ધીરે ધીરે લસતી ગોકળ ગાય જેમ. મધ્યાહ્નની વેળા આપણને જમીને ખાઈને એમ થાય કે જરા આડા પડીએ, એક જે અલસ છે આપણી અંદર આવે, આળસ આવે, તો આખી વેળાને એ અલસ આપે છે. એટલે આમ તો મનુષ્યના હૃદયની જ વાત કરે છે, પણ એ સમયમાં એનું આરોપણ કરે છે. મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત, ધીરે ધીરે લસતી, ત્યાં સુધી તો બરાબર છે, પણ અચાનક કવિ કહે છે કે ગોકળ ગાય જેમ. હવે ગોકળ ગાયને જો તમે જતી જોઈ હોય, એની ગતિ તમને ખબર હોય, તો તરત જ તમને એક સાદૃશ્ય મળે કે આ ગોકળ ગાયની જેમ જતી બપોર કેવી આમ ધીરે ધીરે પસાર થતી હોય, હળવે હળવે, આમ લસતી, ધસતી નહીં લસતી, ધીરે ધીરે લસતી ગોકળ ગાય જેમ. ને શ્રાવણી જલનું વર્ષણ તે ક્લાંત, ફોરા જરે ધ્રુમથી રહી રહી એક એક. આ શ્રાવણી જલનું વર્ષણ છે, પણ કેવું છે? ધોધમાર નથી, ક્લાંત છે, ધીમે ધીમે ધીમે, ફોરા જરે ધ્રુમથી રહી રહી, ટપક 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 એમ એક 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 બૂંદ પડતું જાય છે. જેવું વિલંબિત લયે મૃદુ મંદ ગાન, તેવું જ મારું સહજે ઉરસ્પંદમાન. મેં હમણાં વાત કરી ને કે શાંતિ નિકેતનમાં કવિઓ હતા, સંગીતકારો હતા, એ આપણે જોયું કે પહેલા એક ચિત્ર મૂક્યું અને તરત જ જેવું વિલંબિત લયે મૃદુ મંદ ગાન, મૃદુ અને મંદ ગાન પણ પાછું વિલંબિત લયમાં રજૂ થતું હોય એવું આ એક વાતાવરણ છે. એ પેલું ધીરે ધીરે બુંદ સ્પર્શી રહ્યું છે, પડી રહ્યું છે, એ બુંદ કેવું? તો કે મધ્યાહ્નની અલસ વેળને ઉજાગર કરતું. હવે ભારો ઉતારી શિરથી પથને વિસામે, નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર, આસીન કોઈ વળી કોઈ વિષણ કામે, સુતેલ નેત્ર મહી મૌન હતું અપાર, આહી કશો જલધી બે ભરતીની મધ્ય, કંઠાર છોડી બનિયો નિજમાં નિમગ્ન, કર્તવ્ય કોઈ અવશેષ મહી રહ્યું ના. ભારો ઉતારી શિરથી પથને વિસામે, ભારો ઉતારીને જાણે કે શિરથી જે ભારો મૂકીને પથના વિસામે કોઈ નાનેરું ગામ શ્રમથી વિરમ્યું હોય એ રીતે લાગે. તમે આ આખા જે છંદોબદ્ધ કવિતા તો બરાબર છે, પણ તમે એની પ્રાસ રચના ઉધારો કે જુઓ તો તમને ખબર પડે કે મધ્યાહ્નની અલસ વેળ અતિ પ્રશાંત, ધીરે ધીરે લસતી ગોકળ ગાય જેમ, ને શ્રાવણી જળનું વર્ષણ તે પ્રશાંત અને ક્લાંત, બરાબર, ગાન સ્પંદમાન, વિસામે કામે લગાર અપાર. તો સામાન્ય રીતે આપણે ત્યાં એ અને બી ના પ્રયાસ હોય છે, આમાં એને શું કર્યું છે? એ પછી બીમાં નથી, સીમાં, એ સી અને બી ડી એ પ્રકારે, એટલે પહેલી પંક્તિનો પ્રયાસ છે એ ત્રીજીમાં મળે છે, બીજીનો છે તે ચોથી પંક્તિમાં મળે છે. તો છંદોબદ્ધ કવિતામાં આ આ જે આખી આખી જે ઇબારત જે રચાય છે, એક જે સ્ટ્રક્ચર થાય છે, એમાં આ પ્રાસાનુપ્રાસ જે છે રાજેન્દ્રભાઈ માટે એવું કહેવાય છે કે અમને પ્રાસની ક્યારેય કમી પડી જ નથી. પ્રાસ એની પાછળ જાણે કે દોડતા આવતા હોય, એ મોટા કવિનું લક્ષણ છે. નાના કવિઓ જે હોય એને પ્રાસ શોધવા પડે, રાજેન્દ્ર શાહને પ્રાસ શોધવા નથી પડ્યા. મારે ગમા અણગમા શું હતું કશું ના, ઘોંઘાટહીન પણ ઘાટ હતા ન સૂના, મેં સહેલવા મન કરી લીધ વન્ય પંથ, ભીનો બધો કંઈક પંકિલ ક્યાંક છાયો, દુર્વાથી બે ઉગમ વાડ થકી દબાયો, ઝીલાય તેમ ઝીલતો સહુ સૃષ્ટિ રંગ, લાગીતી વેલ તણી નીલમ વર્ણ ઝૂલ, કંકાસીની પણ પ્રસન્ન વડે પ્રફુલ્લ. હવે આ ઝૂલ અને પ્રફુલ્લના પ્રાસ તમે જુઓ તો એ પહેલી વખત આપણે ત્યાં આવ્યા. છાયો અને દબાયો એ બે સાથે શબ્દો પહેલી વખત આવ્યા. રાજેન્દ્રભાઈની વિશેષતા એ છે કે ચિત્રો મૂકતા જાય છે, શબ્દ ચિત્રો, અને એ શબ્દ ચિત્રોની મજા એ છે કે એ ચિત્રો એમાં રંગ પણ છે,
એમાં રેખા પણ છે, એમાં આકાર પણ છે, અને એની અંદર એક પ્રકારની સુવાસ પણ છે. એટલે તમે પંચેન્દ્રિયથી એમની કવિતાને તમે માણી શકો. જો એક સરસ વર્ણન છે શ્રાવણી મધ્યાહ્નમાં, ત્યાં પંખ માહી મહિષી ધણ સુસ્ત બેઠું, દાદુર જૈની પીઠ પે રમતા નિરાતે. બે ગતિ, પાણીની અંદર કાદવની અંદર પંખમાં, એટલે કે તળાવમાં જે સામાન્ય રીતે ડોહળું પાણી હોય કાદવ યુક્ત, એ ડોળા પાણીમાં ત્યાં પંખ માહી મહિષી ધણ સુસ્ત બેઠું. ભેંસોનું એક ધણ સુસ્ત, ભેંસ તો પાણીમાં પડે એટલે સુસ્ત જ હોય, પણ એ સુસ્તી કેવી છે તો કે ભેંસની ચામડી થરકતી પણ નથી, એટલું એટલી પાણીમાં એને મજા આવે છે. હવે તમે જુઓ કે લગભગ નિર્જીવ જેવી પાણીમાં પડી છે, કાદવનું જાડું પાણી છે એ પણ લગભગ નિર્જીવ જેવું છે, એમાં કવિ જીવન ક્યાંથી લઈ આવે છે? દાદુર જયની પીઠ પે રમતા નિરાતે. હવે આ દેડકો છે તો સ્થિર રહી જ ન શકે, તમે જાણો છો, એ ભેંસની પીઠ ઉપર, મહિષીની પીઠ ઉપર દાદુર દેડકા હોય એના ઉપર કુદાકુદ કરે છે, અને એકદમ એક સ્થિર પીઠિકા ઉપર જાણે કે જીવનને મૂકી આપે છે. ને સ્વર્ણ ને ફૂલ શું બાવળ હોય આતે, મેં કંટકે વિરલ બંધુર રૂપ દીઠું, વૈશાખ નો ગુલમોર ઘડી ભૂલાય, ત્યાંશી વસંત રત શાલમલીની સ્પૃહાય. ઊંડાણ ને ગહન વ્યૌમ તણા જીલંત, નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ. આ નાનું તળાવ નિજમાં, અને પછી કવિ આ બધું જોઈને જાય છે મહાદેવના મંદિરે, જ્યાં એક વખત એ જઈ ચૂકેલા છે. અને એ મહાદેવના મંદિરે જાય છે ત્યાં કેવું છે, ટેકો દઈ ઋષભ નંદીની પાસ બેસું, કેવી હવા હલમલે મુજ પક્ષમરો મે, હું માનસી જલ હિમોજ્જવલ શ્વેત ફેંકું, ને ચંદ્રમૌલી તણી કૌમુદી નીલ વ્યોમે, કૈલાસના પુનિત દર્શન ધન્ય પર્વ, ના સ્વપ્ન જાગૃતિ તુર્ય ન તોય સર્વ. આખી આખો જે અનુભવ છે એ કેવો છે કે એક નાનું એવું ગામ છે, એ ગામમાં તળાવ છે, તળાવમાં આ ધણ છે ભેંસોનું, એના ઉપર દેડકાઓ રમે છે, મધ્યાહ્નની અલસવેળ છે. આ બધા ગતિશીલ ચિત્રો આપ્યા પછીથી કવિની જ્યાં શ્રદ્ધા છે ત્યાં મહાદેવના મંદિરે જાય છે અને ઋષભ નંદીની પાસે બેસે છે ટેકો દઈને. કેવી હવા હલમલે મુજ પક્ષ મરું મેં, આ હવા કઈ છે? એ અંતરના આનંદની હવા તો છે જ છે, પણ એની સાથે સાથે એ કવિતાના અનુભવની પણ હવા છે, અને એક અનુભવમાંથી બીજા અનુભવમાં જવાની પણ હવા છે. અને અહીં બેઠા બેઠા કવિ જાણે કે કૈલાસના પુનિત ધન્ય દર્શન કરે છે, ગામમાં બેઠા છે, ગામડે બેઠા છે, પણ જાણે કે હિમાલયમાં છે. એવો એક એક જે આખો કાયાને છોડીને ત્યાં પહોંચવાનો અનુભવ, કૈલાસના પુનિત દર્શન ધન્ય પર્વ, ન સ્વપ્ન ન જાગૃતિ તુરી, કશું જાગૃતિ પણ નથી, સ્વપ્ન પણ નથી, તુરીય પણ નથી, અને તો એ સર્વ જાણે કે આ બધું જ પોતાની અંદર એ ભરી લે છે. એટલે કવિતા વાસ્તવથી ઉપર ઉઠીને અધ્યાત્મના ઉત્તુંગ શિખર સુધી કઈ રીતે પહોંચે પ્રકૃતિનો આધાર લઈને, એના ઉદાહરણ રૂપ આ જાણે કે કાવ્ય છે. મિત્રો, હર્ષદભાઈ ધ્વનિ કાવ્ય સંગ્રહ સોનેટ રચનાઓ, છંદોબદ્ધ રચનાઓ, ગીત રચનાઓ, એની ભાષાકીય વિશેષતાઓ એક સરસ ચિત્ર તમારી સામે મૂક્યું છે. આશા છે વિદ્યાર્થી મિત્રોને આમાંથી ઘણું બધું ઉપયોગી જાણવા જેવું મળ્યું હશે. આપણે હર્ષદભાઈનો આભાર માનીને આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ. આભાર હર્ષદભાઈ. થેન્ક યુ.